Pero carbonera que le propia de le potassium carbonate. Con el propia de le potassium carbonate. Yeah, now joining the record of something will have CH3CO minus H plus K plus CO3 minus 2. Here the positive ion, conia ion, negative ion, sodium now to say, okay, potassium carbonate. Bro, see, I see the conia regular, see, don't I enter the concept of potassium, potassium, sodium, CH3COOK potassium acid. હવે જો જો પોટેશિયમ કેટલા સી બી તો આપણે બે લેવા પડે તો એસિટેટ બી ક્યારે મળે એસિટિક એસિડના બે મોલ લઈએ ત્યારે હવે જો આપણી પાસે શું આવ્યું અહીંયાથી બે હાઇડ્રોજન અને અહીંયાથી એક ઓક્સિજનનો પરમાણુ શું બને છે પાણીનો અણુ કોણ આવ્યું એક કાર્બન અને બે ઓક્સિજન અયો વાયુ મુક્ત થાય તો જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જો થાય છે મુક્ત થાય છે આપણે અહીંથી રાસાયણિક પ્રક્રિયા એક લઈએ હવે આપણે જો કઈ વસ્તુ આપણી પાસે વધે છે તો કે અહીંયા કેટલા શું બે હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન કોનિયારે જોડાય બે હાઇડ્રોજનના પ્રમાણ એક ઓક્સિજન સાથે જોડાય શું બનાવશે પાણીનો અણુ પ્લસ એચ ટુ ઓ હવે કોણ બન્યું એક કાર્બન અને બે ઓક્સિજન કયો વાયુ મુક્ત થયો તો કે કાર્બન ડાયોક્સાઇડ એક વસ્તુ યાદ રાખી લેવાની મિત્રો કે જાય એસિડની પ્રક્રિયા આપણે ધાતુના કાર્બોનેટ સાથે કરીએ એટલે નિપજ હંમેશા શું મળવાની છે તો કે ચાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો થવાનો છે બધાની અંદર કેવું જોવા મળે એસિડની પ્રક્રિયા ધાતુના કાર્બોનેટ સાથે કરવામાં આવે નિપજ શું બને ચાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો થાય છે બરોબર આ આપણે જે ધાતુના કાર્બોનેટની પ્રક્રિયા હવે આપણે જે ધાતુના બાય કાર્બોનેટની પ્રક્રિયા અથવા તો એને કહેવાય હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા આગળ આપણે જોઈએ બાય કાર્બોનેટ અથવા તો એને શું કહેવાય હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની રાસાયણિક પ્રક્રિયા તો ધ્યાન આપજો મિત્રો CH3COOH એસિડિક એસિડ અથવા તો હાઇડ્રોજન કાર્બોનેટ શું નામ થાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે સોડિયમ બાય કાર્બોનેટ ચલો કરો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા CH3COO - H+NA+ બરોબર છે આનો આયનીકરણ કરો કોણ છૂટું પડે HCO3-1 પણ અહીંયાથી હવે આ પોઝિટિવ આયન જોવો જોઈએ કોની આગળ જોડાયેલું છે કેમ જો આ વસ્તુ ના મળતી હોય તો આપણી રાસાયણિક પ્રક્રિયાની અંદર ક્યાં દૂર થાય છે જેના
થોડી મોડી સાથે પ્રક્રિયા કરી એસી કે સાત સુની પદ બનાવી સી એસ થ્રી સી ડબલ ઓ એમ એ શું કહેવાય સોડિયમ એસિડ સોડિયમ એસિડ શું છે તો કે શા હવે ત્યાં આપણો પાણી નો બનશે તો કે જો અહીંયાથી હાઇડ્રોજન અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી ઓક્સિજન હાઇડ્રોજન કેટલા જગ્યા બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન શું કહીનો પાણી નો અણુ પ્લસ એચ ટુ ઓ હવે જો જો અહીંયાથી એક ઓક્સિજન ક્યાં ગયો તો કે એક ઓક્સિજન ગયો પાણીમાં હવે કઈ વસ્તુ હતી એક કાર્બન અને બે ઓક્સિજન શું ભણ્યું કાર્બન ડાયોક્સાઇડ ટેબ્લેટ જોઈ શકો છો કે બાયકાર્બોનેટની પ્રક્રિયા કરતાની પર શું બની આપણને ચાર પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કયો થાય છે મુક્ત થાય છે આગળ આપણે જોઈએ આની બીજી રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા બે ઓક્સિજન કેટલો છે એક શું ભાઈનો પાણીનો અણુ પ્લસ એચ ટુ ઓ હવે કોણ વધ્યું એક કાર્બન અને બે ઓક્સિજન કયો વાયુ મુક્ત થાય છે તો આ આપણે મિત્રો વાત કરી એસિડિક એસિડના રાસાયણિક ગુણધર્મની વાત કરી બરાબર છે અહીંયા આપણે એસિડિક એસિડના રાસાયણિક ગુણધર્મ કેવા થાય છે અને હવે આપણી પાસે લાસ્ટ ટોપિક છે છેલ્લો ટોપિક છે સાબુ અથવા તો લક્ષ્યાલકો હવે આપણો છેલ્લો ટોપિક આગળ જોઈએ કે સાબુ અથવા તો લક્ષ્યાલકો હવે સૌથી પહેલા કઠિન પાણી છે બરોબર છે હવે અને જો એવા પાણીથી આપણે નાહીએ અથવા તો કપડાં ધોઈએ તો આપણે કપડાંની સફાઈ કરી શકતા નથી રસોઈ પણ બનાવી શકતા નથી આવું આપણે સાંભળ્યું હોય બરોબર કઠિન પાણી તો કઠિન પાણી કહેવાય કોને તો કે જે પાણી સાબુ સાથે ભીળ ઉત્પન્ન કરતું નથી અને સાબુનો વ્યય કરે છે આવા પાણીને કેવું પાણી કહેવાય કઠિન પાણી જે પાણી સાબુ સાથે ભીળ ઉત્પન્ન કરતું નથી અને સાબુનો વ્યય કરે છે તેવા પાણીને કેવું પાણી કહેવામાં આવે છે કઠિન પાણી તરીકે ઓળખવામાં આવે છે બરોબર છે હવે કઠિન પાણી બને છે કઈ રીતનું તો કે જે પાણી છે પાણીની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરિન સલ્ફર અને કાર્બોનેટ જેવા આયનો જે પાણીની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરિન સલ્ફર કાર્બોનેટ વગેરેના આયનો દ્રાવ્ય થયેલા હોય તો તેવા પાણીને કેવું પાણી કહેવાય કઠિન પાણી બરોબર છે
કેલ્શિયમ મેગ્નેશિયમ ક્લોરીન સલ્ફેટ અને કાર્બોનેટ જેવા આયનો જે પાણીની અંદર દ્રાવ્ય થયેલા હોય તેવા પાણીને કેવું કહેવાય? કઠિન પાણી. બરોબર છે. હવે ત્યાર પછી આગળ આપણે કે આ પાણીને કઠિન પાણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કઠિન પાણીની મદદથી આપણે ધારો કે વાળ ધોઈએ, કપડાં ધોઈએ, તો આપણે એને ચોખ્ખાઈ કરી શકતા નથી. અથવા તો સાબુનો વ્યય થાય પરંતુ આપણે જે એની ચોખ્ખાઈ મળી પડે એવી આપણને કપડાંની એની ચોખ્ખાઈ મળતી નથી. બરાબર છે. તો આવા પાણીને આપણે શું કહીએ છીએ? કઠિન પાણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આ સાબુની વાત કરીએ. હવે પ્રક્ષાલકો. આપણે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા કપડાં ઉપર તેલનો કે ગ્રીસનો કે ઓઇલનો દાગ હોય છે, તો તે દાગ આપણે સરળતાથી સાબુની મદદથી દૂર કરી શકતા નથી. દાગ જો કપડાં ઉપર ફેલાય છે અને આછો બને અને ડાર્ક વિસ્તાર એનો સરફેસ એરિયા કેવો થઈ જાય છે? વધી જાય છે. બરાબર. સાબુની મદદથી આપણે એને દૂર કરી શકતા નથી. પરંતુ તમને બજારની અંદર એવા પ્રક્ષાલકો એટલે રસાયણો કેમિકલ્સ, બરાબર, પ્રક્ષાલકો એટલે શું કે જે સાબુ કરતાં આપણને ઓછા સમયની અંદર અને સારી સફાઈ આપે એને શું કહેવાય? સાંસલેષી પ્રક્ષાલકો. એક્ઝામ્પલ તરીકે આપણે ડિટર્જન્ટ જે પાવડર ભૂકી આપણે લઈએ છીએ ને કપડાં ધોવા માટે, તો તમે જોઈશો કે સાબુ કરતાં આ પ્રક્ષાલક છે એનું કાર્ય કેવું જોવા મળે છે? સારું અને ઝડપી જોવા મળે છે. ઝડપથી સપાટ ઉપર ચોટેલા મેલને શું કરી શકે છે? દૂર કરી શકે છે. તો આને શું કહેવાય? સાંસલેષી પ્રક્ષાલકો. ત્યાર પછી તમે જુઓ છો બજારની અંદર આપણે મળી આવે છે કે આપણને આ કાપડ ઉપર ઇંક સાઈનો દાગ હોય તો આપણે સાબુની મદદથી દૂર કરી શકતા નથી. તો આપણને બજારની અંદર એવા પ્રક્ષાલકો મળે છે, બરાબર છે, દ્રાવણો લિક્વિડ કે જે દાગને સરળતાથી શું કરી શકે છે? દૂર કરી શકે છે. તો એને શું કહેવાય? પ્રક્ષાલકો, સાંસલેષી પ્રક્ષાલક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ કે આ દાગ છે એને સાબુ કે ડિટર્જન્ટ અથવા તો પ્રક્ષાલક છે કઈ રીતના દૂર કરે છે એની આપણે વાત કરી. હવે સાબુનું સૂત્ર શું થાય? સાબુ કોણ છે? ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. સાબુને શું કહેવાય? ફેટી એસિડનો સોડિયમ ક્ષાર અથવા તો ફેટી એસિડનો પોટેશિયમ ક્ષાર. સાબુનું સૂત્ર છે C17H35C00NA અથવા તો આ થઈ ગયો ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર. અથવા તો આ સાબુ આપણે જોવું હોય તો એનું સૂત્ર છે કાર્બન કેટલા છે? એની અંદર કાર્બન આપણને જોવા મળે છે 17. હવે આપણે જોઈશું સાબુ નું બંધારણ. જો સાબુ નું બંધારણ કાર્બન કેટલા છે? 17. ત્યાં ધ્યાન આપજો મિત્રો. તમને બંધારણ જોઈએ છે જ્યાં ખૂણો પણ અહીંયા કોણ હોય? કાર્બન નો પ્રમાણ. જો કાર્બન કેટલા છે? 17. મેં જોઈ લો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17. બરાબર, 17 કાર્બન થઈ ગયા. જ્યાં ખૂણો એંગલ પડે ત્યાં કોણ રહેલો હોય? કાર્બન નો પ્રમાણ રહે. આખી બંધ કરીને અહીંયા શું મૂકી દેવાનો? કાર્બન નો પરમાણુ. બરાબર છે. જ્યાં ખૂણો પડે ત્યાં કાર્બન નો પરમાણુ મૂકી દેવા. બરાબર. હવે જોયું શું બધી તમારી પાસે C4NA. હવે જો કાર્બન ની બાકીની જે સંયોજકતા છે કોના વડે પૂર્ણ કરો? હાઇડ્રોજન વડે. અહીંયા જોજો એક કાર્બન, આ કાર્બન ની કેટલી સંયોજકતા પૂર્ણ થઈ? ફક્ત એક જ સંયોજકતા કેવી થાય છે? પૂર્ણ થાય છે. ત્રણ સંયોજકતા બાકી, તો બાકીની ત્રણ સંયોજકતા કોના વડે પૂરી થાય છે? હાઇડ્રોજન વડે.
શું કહી શકાય CSA આ કાર્બનની જો જેટલી સંયોજકતા પૂર્ણ થાય એક અને બે બાકીની બે સંયોજકતા કોના વડે પૂરી થશે હાઇડ્રોજન વડે CH2 બાકીના બધા જ કાર્બનની કેટલી સંયોજકતા પૂરી થાય છે બબ્બે અને બાકીની બે સંયોજકતા કોના વડે પૂરી થાય છે હાઇડ્રોજન વડે તો મૂકી દો CH2 બધી જગ્યાએ બરોબર છે હવે ત્યાર પછી એની અંદર કાર્બન હાઇડ્રોજન જે એની અંદર પ્રમાણો છે એની તમે ગણતરી કરો જો તમને આ સૂત્ર મુજબ સૂત્ર મળી આવે તો તમારું આ બંધારણ એક સૂત્ર સાચું એમ કે કેવું કોણ પેલા આપણે કાર્બનની ગણતરી પેલા કોની ગણતરી કરીએ આ કોણ બંધારણ છે સાબુ બરોબર છે અત્યાર સુધી આપણે સરળ સાબુ જોઈએ સાબુ ઉપર આ સૂત્ર છે હવે જો કાર્બન કેટલા છે 17 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 હવે મિત્રો તમે અહીંયા ધ્યાન આપો તો આ સાબુ છે કઈ રીતના સપાટી ઉપર ચોટેલા મેલ ને દૂર કરે છે હવે આપણે એની વાત કરીએ મિસેલ રચના ની આપણે વાત કરીએ કઈ રીતના મિસેલ રચના અગાઉ મિત્રો ભણી નાયા છો કે જે મેલ છે બરોબર છે અકાર્બનિક પદાર્થ માટી પાણીમાં માટી જે પાણીમાં કેવી થઈ જાય દ્રાવ્ય થઈ જાય પાણી નો મારો કરીએ તે સરળતાથી માટીની આપણે શું કરી શકીએ દૂર કરી શકીએ પરંતુ તેલનો દાગ છે હાઇડ્રોકાર્બનનો દાગ છે ગ્રીસનો દાગ છે એને પાણી વડે આપણે દૂર કરી શકતા નથી આપણે ખબર છે કે કાર્બનિક પદાર્થ છે હંમેશા કેમાં દ્રાવ્ય થાય કાર્બનિક દ્રાવક જો આ શૃંખલા કેવી છે હાઇડ્રોકાર્બનની શૃંખલા આની અંદર કોણ દ્રાવ્ય થાય છે તેલનો દાગ કેમાં દ્રાવ્ય થાય છે આમાં બરોબર છે માટીનો દાગ માટીનો દાગ કેમાં દ્રાવ્ય થાય છે આની અંદર કેવી રચના બને છે મિસેલ રચના બરોબર માટીમાં દ્રાવ્ય થાય છે અને તેલનો દાગ છે ક્યાં દ્રાવ્ય થાય છે આની અંદર જેને કારણે સરળતાથી કાપડની સપાટી ઉપર રહેલો જે દાગ છે એને સરળતાથી શું કરી શકાય દૂર કરી શકાય હવે આપણે મિત્રો જોઈએ મિસેલ રચના ધારો કે આ કાપડ ઉપર રહેલો તેલનો દાગ છે કોનો દાગ છે તેલનો દાગ બરોબર છે એના ઉપર માટી ને એવું તો ઓલરેડી જમા થવાનું છે દૂર માટે વસ્તુ એના ઉપર જમા થાય હવે તમે તો જ્યારે કપડાની ધુલાઈ કરશો એટલે પાણીનો તો મારો કરવાના જ છો તો માટી છે કોના દ્વારા દૂર થઈ જશે પાણી દ્વારા હવે વધ્યું કોણ તેલનો દાગ તમે તેલ ઉપર ગમે એટલું પાણી રેડશો તો તેલનો દાગ દૂર થવાનો નથી બરોબર છે હવે જો સાબુની અંદર કોણ છે આ લાંબી શૃંખલા કોણ છે આ શૃંખલા કોની છે હાઇડ્રોકાર્બનની આ હાઇડ્રોકાર્બનની શૃંખલાની અંદર આ તેલ છે કેવું થઈ જાય દ્રાવ્ય થઈ જાય એટલે સપાટી ઉપર રહેલો તેલનો દાગ કેવો થાય છે દૂર થાય અને આ રચનાને કઈ રચના કહેવાય મિસેલ રચના તરીકે ઓળખવામાં આવે છે ધ્યાન આપજો મિત્રો બધાય બરોબર છે આ તમને આ લીટા લીટા છે ના ગયા ભાઈ આ લીટા નથી જો કોઈ લોચાનો આની અંદર અત્યારે કોઈ આપણે કાર્બનની ગણતરી કરતા નથી ફક્ત તમને શૃંખલા દર્શાવી દઈએ કે કઈ રીતની મિસેલ રચના જોવા મળે છે Thank you.
રચના ને શું કહેવાય મિશેલ રચના તરીકે ઓળખવામાં આવે બરોબર છે હવે તમે જો કે આ વસ્તુ કાપડ ઉપર રહેલો તેલ નો દાખલો આ વસ્તુ કાપડ ઉપર રહેલો તેલ નો દાખલો બરોબર હવે આપણે સાબુ લગાવી પહેલા એના ઉપર પાણીનો મારો કરી બરોબર તો જે માટી હશે તે પાણીની મદદથી સરળતાથી શું થઈ જશે આવની અંદર માટી છે કેવી થઈ જાય એટલે માટી સરળતાથી શું થઈ જાય દૂર થઈ જાય બરોબર સાબુ અથવા તો પ્રક્ષાલક કઈ રીતના તેલના દાગને દૂર કરે છે મિત્રો આપણે એની વાત કરીએ છીએ કોની મદદથી મિશેલ રચનાની મદદથી આપણે એની સમજૂતી મેળવીએ છીએ તો કે માટીવાળો જે ભાગ છે એ આના મદદથી કેવો થઈ જાય છે દૂર થઈ જાય છે તેલ દૂર તેલનો દાગ દૂર થઈ શકશે નહીં એ માટે કયો ભાગ કામ કરે છે આ કાર્બનની બરોબર છે આ જે હાઇડ્રોકાર્બનની શૃંખલા છે એની અંદર જે તેલનો દાગ છે સરળતાથી શું થઈ જશે દ્રાવ્ય થઈ જશે જેને કારણે મિત્રો આપણે સરળતાથી કાપડની સપાટી ઉપર રહેલા આ તેલના દાગને ગ્રીસના કે ઓઇલના દાગને સરળતાથી પ્રક્ષાલકની મદદથી શું કરી શકીએ છીએ દૂર કરી શકીએ છીએ અને આવા બજારની અંદર ઘણા બધા પ્રકારના પ્રક્ષાલક તૈયાર રહે છે બરોબર છે અને આવા એક સરળ પ્રક્ષાલક તરીકે આપણે વાત કરીએ છીએ શેમ્પુ તમે જોઈ શકો કે આવું ક્ષારયુક્ત કઠિન પાણી હોય અને એ કઠિન પાણીએ તમે ના હોય એટલે તમારા વાળ ચીકણા થઈ જાય ચોટી જાય બરોબર છે પરંતુ એનું એક કઠિન પાણી હોય પણ એની સાથે તમે શેમ્પુનો ઉપયોગ કરો છો તો એ જે વાળ છે તમારા ચીકણા થતા નથી કારણ કે જે કઠિન પાણી જે આ પ્રક્ષાલક છે કોણ શેમ્પુ બરોબર જે કઠિન પાણી છે એની અસર એના ઉપર કોઈ પણ જાતની જોવા મળતી નથી અને સપાટી ઉપર ચોટેલા મેલને જે સરળતાથી દૂર કરી શકે છે તો આને શું કહેવાય પ્રક્ષાલક બરોબર છે આ પ્રક્ષાલક તરીકે એસ પ્રકારના પ્રક્ષાલક શું થાય છે ઉપયોગ થાય છે બરોબર છે તો મિત્રો હા આપણે વાત કરી સાબુ અને પ્રક્ષાલકની બરોબર ત્યાર પછી એની અંદર આપણે વાત કરી હતી પાણી બરોબર છે અહીંયા તો આપણે આ ચેપ્ટર કેવું થાય છે આના પછીના હવેના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરીશું તત્વોનું વર્ગીકરણ ઓકે